ગુડ મોર્નિંગ બાળકો, આપણે વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘ વિશેનો ખ્યાલ દઈ રહ્યા છે પ્રકરણ 11માં. તો એના 9 દાખલા ભણેલા હતા. આજે 10મો દાખલું સમજાવજું કે 14 શ્રેણી ત્રિજ્યાવાળું જો ચોપડી હોય તો ચોપડી કઈ. એમાં આકૃતિ આપેલી છે કે 14 શ્રેણી ત્રિજ્યાવાળા વર્તુળ આકાર પૂરતું છે. તેમાંથી 3.5 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ અને 3 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈવાળો લંબચોરસ કાપવામાં આવેલું છે. બરાબર છે. તો બાકીનું ક્ષેત્રફળ શોધવાનું છે. સૌથી પહેલાં 14 સેમી જે ત્રિજ્યાવાળું વર્તુળ છે તેનું આપણને ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે લખવાનું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 22 ના છેદમાં 7 × 14 ના છેદમાં 1 × 14 ના છેદમાં 1 કરીએ આપણે 616 શું છે સેમી વર્ગ અથવા ચોરસ સેમી. બરાબર છે. આ રીતે આખા વર્તુળનું આ શું આવ્યું ક્ષેત્રફળ. હવે આ જે પૂઠું છે તેમાંથી બે ગોળ વર્તુળ છે બીજા નાના નાના અને એક લંબચોરસ આકારમાં કાપવાનું જે આકૃતિમાં બતાવેલું છે તમને. તો એ જે નાના વર્તુળ છે તેની ત્રિજ્યા કેટલી આપણે 3.5 સેમી. તો અહીંયા તમારે લખવાનું નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આરનો વર્ગ એટલે કે 22 ના છેદમાં 7 × 3.5 આપેલું છે એટલે 35 ના છેદમાં 10 × 35 ના છેદમાં 10. તો 7 × 5 કેટલા થયા 35. 5 × 2 = 10 અને 11 × 2 = 22. તો 11 × 35 ના આપણે પહેલા ગુણાકાર કરવાનો. કેટલો જવાબ આવ્યો 385 ના છેદમાં 10. બરાબર છે. એટલે કે 38.5 સેમી વોલ્ટ. આ એક નાના વર્તુળનું ક્ષેત્રફળ આવ્યું. એવા કેટલા વર્તુળ આપેલા છે આકૃતિમાં? બે વર્તુળ આપેલા. તો તમારે બે વર્તુળનું ક્ષેત્રફળ કરવા માટે આનો જે આ જે આવ્યું છે તેનો બે વડે શું કરવાનો? ગુણાકાર કરવાનો. તો અહીંયા 38.5 × 2 એટલે કે 38.5 એટલે 5 × 2 = 200 શું કરવી પડી 1. 8 × 16 = 17 કરવી પડી 3 × 2 = 6 કેટલા થયા 7 એટલે કે 77 થયા. બરાબર છે. તો આનું કેટલું આવ્યું ચોરસ સેમી? 77 ચોરસ સેમી બે વર્તુળનું ક્ષેત્રફળ આવ્યું. હવે બીજું અંદરથી લંબચોરસ કાપવાનું છે. તો એ લંબચોરસનું ક્ષેત્રફળ પણ આપણે શોધવાનું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એમાં લંબાઈ કેટલી આપેલી છે તમે જુઓ તો 3 સેમી અને પહોળાઈ આપી છે 1 સેમી એટલે કે 3 × 1 = 3 ચોરસ સેમી. બરાબર છે. હવે કુલ પૂઠું કેટલા ચોરસ સેમીનું છે? 616 ચોરસ સેમીનું. એટલે કુલ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 616 ચોરસ સેમી. બરાબર છે. તેમાંથી બે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર કેટલા આવ્યા? 77 ચોરસ સેમી. અને લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 3 સેમી. બરાબર છે. હવે આ બે જે છે તેનો આપણને શું કરવાનો? સરવાળો અને કુલ ક્ષેત્રફળમાંથી એની બાદબાકી કરવાની. એટલે કે 77 ચોરસ સેમી વત્તા 3 ચોરસ સેમી એટલે કેટલા થયા? 80 ચોરસ સેમી. તો 616 ચોરસ સેમી ઓછા 80 ચોરસ સેમી. બરાબર છે. એટલે 6 × 11 = 8 ગયા તો 3 અને 5 એટલે 536 ચોરસ સેમી બાકીના ભાગનું ક્ષેત્રફળ. તો આમાં જો સૌથી પહેલા આપણને દાખલામાં શું આપેલું છે? જે કુલ પૂઠું છે વર્તુળનું તેનું ક્ષેત્રફળ શોધ્યું.
એ શોધ્યા પછી અંદર બે નાના વર્તુળ આપેલા છે, તેનું ક્ષેત્રફળ પહેલા એકનું શોધ્યું, પછી એને બે વડે ગુણાકાર કરીને બે વર્તુળના ક્ષેત્રફળ શોધ્યા, એમાંથી એક લંબચોરસ ભાગ કાપેલો તો એ લંબચોરસનું આપણે ક્ષેત્રફળ શોધ્યું, ત્યાર પછી કુલ વર્તુળનું ક્ષેત્રફળ 616, બે વર્તુળનું ક્ષેત્રફળ 77 અને લંબચોરસનું ક્ષેત્રફળ 3, એ બંનેનો આપણે સરવાળો કરીએ તો 80 ચોરસ સેમી આવ્યું. ત્યાર પછી આ બંનેની કુલ ક્ષેત્રફળમાંથી બાદ બાકી કરી અને જે રહ્યો તે બાકીના ભાગનું શું રહ્યું? ક્ષેત્રફળ. બરાબર છે? તો આ રીતે આપણને આ પહેલો 10મો પ્રશ્ન બતાવ્યો. હવે આવે છે પ્રશ્ન 11. હવે પ્રશ્ન 11માં શું કહે છે તે આપણને જોઈએ કે 6 સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપી લેવામાં આવે છે, તો બાકીના પતરાનું ક્ષેત્રફળ શોધો. સૌથી પહેલાં આપણને કોનું ક્ષેત્રફળ શોધવાનું? ચોરસ આકારનું એલ્યુમિનિયમ પતરાનું. એટલે લખવાનું ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે એલ ગુણ્યા એલ. લંબાઈ કેટલી આપેલ છે? 6. 6 ગુણ્યા 6 બરાબર 36 ચોરસ સેમી. આ કોનું આવ્યું? ચોરસનું ક્ષેત્રફળ. હવે આ જે ચોરસ પતરું છે તેમાંથી 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપી, એટલે ગોળ કાપી લેવામાં આવે છે. કેટલાવાળું? 2 સેમી. એટલે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો વર્ગ. પાઈ કેટલી લેવાની કીધેલી છે આમાં? 3.14, એટલે કે 314ના છેદમાં 100, અને ત્રિજ્યા કેટલી આપેલી છે? 2 × 2 બરાબર છે. 314ને આપણે 4 વડે ગુણી કરીએ, 1256ના છેદમાં 100, એટલે કે 12.56 ચોરસ સેમી. બરાબર છે. આ આવ્યા પછી હવે આ બંનેની આપણને શું કરવાની છે? બાદ બાકી, કારણ કે બાકીના ભાગના પતરાનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે લખવાનું ચોરસનું ક્ષેત્રફળ ઓછા વર્તુળનું ક્ષેત્રફળ, એટલે કે 36 ઓછા 12.56. તો તમે જુઓ તો 10 માંથી 6 જાય તો 4, 9 માંથી 5 જાય તો 4, બરાબર છે. 5 માંથી 2 ગયા તો 3, ને 3 માંથી 1 ગયા તો 2. 23.44 ચોરસ સેમી બાકીના ભાગનું ક્ષેત્રફળ. બરાબર છે. તો એ રીતે આ આપણને 11મો પ્રશ્ન કર્યો. હવે જોવાનો છે 12મો પ્રશ્ન. હવે પ્રશ્ન 12માં એવું કીધેલું છે કે તમને પરિઘ આપી દીધો છે, તેના પરથી ત્રિજ્યા અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌથી પહેલા પરિઘ પરથી આપણને શું શોધીએ? ત્રિજ્યા. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr. પરિઘ કેટલો આપેલો છે આપણે? 31.4. 2 × આમાં પાઈ કેટલી આપેલ છે? 3.14, એટલે કે 314ના છેદમાં 100, અને આર શોધવાનો છે. બરાબર છે. હવે અહીંયા લખી દે, આર બરાબર 314ના છેદમાં 10 ગુણ્યા 1ના છેદમાં 2 ગુણ્યા 100ના છેદમાં 314. આ બાજુની બધી રકમો શું થઈ જાય? પલટાવાઈ જાય. હવે આ 314 ને 314 ઉડી ગયા, 0 0 ઉડી ગયો, 2 × 5 = 10. તો ત્રિજ્યા કેટલી આવી? 5 સેમી. હવે આ 5 સેમી ત્રિજ્યા મળી ગઈ તો એના પરથી આપણને શું શોધવાનું છે? વર્તુળનું ક્ષેત્રફળ. એટલે લખવાનું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો વર્ગ, એટલે કે 22/7 ગુણ્યા 5 × 5 બરાબર છે. 22 × 5 = 110, 110 × 5 કેટલા થાય? 550. 550/7, 550નો 7 વડે ભાગાકાર કરો તો 7 × 56 વધી ગયા, 7 × 7 = 49 બરાબર. હવે પાછું 7 × 56 = 4, 7 × 5 = 35, પાછા 5 × 7 = 78.57 ચોરસ સેમી ક્ષેત્રફળ મળી ગયું. બરાબર છે. તો આ રીતે આપણને અહીંયા પ્રશ્ન 12 સુધીના 11.3ના દાખલા આપણને જોયા. આગળના પાર્ટમાં જે નવું હશે તે હું તમને કરાવીશ.